હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને એરંડાની બજાર વિશે આ વિડીયોમાં આપણે વાતચીત કરવાના છીએ. મિત્રો, એરંડાના ભાવ ગુરુવારે વાયદા બજારની અંદર ટોપ બનાવી આવ્યા હતા. બે વર્ષ પછી 7000 મથાળું જોવા મળ્યું હતું અને એ પછી બે દિવસથી વાયદા ઘટીને બંધ આવે છે. એનાથી ગભરાટ ખેડૂતોમાં ફેલાયો છે કે ભાવ કેટલા ઘટી શકે છે ખરેખર. તો મિત્રો, તમને પેલા વાયદા બજારનું કહી દઉં. ગુરુવારે ઓક્ટોબર મહિનાનો વાયદો 7019 રૂપિયાની ટોચની સપાટીએ પહોંચ્યો હતો અને બે વર્ષ પછીનું આ ટોપ હતું. બે વર્ષ પછી આવા ભાવ થયા છે. એ પહેલા 2022 આવા ભાવ હતા. અને જે શુક્રવારે બંધ આવ્યો છે 6821 બંધ આવ્યો છે. એટલે આમ જોઈએ તો ઊંચા મથાળેથી 198 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને મણે લગભગ 40 રૂપિયા ઘટી ગયા છે. હવે આની પાછળ એવું કારણ આપવામાં આવ્યું કે મધ્ય પૂર્વ, ઇઝરાયલ, ઈરાન વગેરે બધી જગ્યાએ અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. જમીની યુદ્ધ શરૂ થયું છે. એનાથી આગળ જતા દિવેલની નિકાસ પ્રભાવિત થઈ શકે એવું કારણ આપવામાં આવ્યું છે. મિત્રો, દિવેલને કે એરંડાને અખાત યુદ્ધ સાથે કાંઈ લાગે વળગે નહીં. આપણે સૌ જાણીએ છીએ, ઘણા બધા ખેડૂત મિત્રોને થશે એવું કે આ યુદ્ધને અને બજારને ક્યાં જોડી રહ્યા છે. પણ હંમેશા કોમોડિટીઝ બજારની અંદર આડકતરી અસરો આવતી હોય છે. કારણ કે બીજી બધી જ કોમોડિટીઝ ઘટે તો એના ઇન્વેસ્ટરો હોય, એના રોકાણકારો હોય, એના હેજ ફંડો હોય, એ બધા પૈસા પાછા ખેંચવા માંડતા હોય છે ગભરાટને લીધે. અને એ કારણે એરંડા અત્યારે ઘટ્યા બે દિવસથી. અને એની અંદર સીધું કોઈ જ કારણ નથી. દિવેલની નિકાસ કંઈ એટલી બધી પ્રભાવિત નથી થઈ જવાની, કારણ કે દિવેલ આ વર્ષે ખૂબ સારા પ્રમાણમાં ગયું જ છે. પણ યુદ્ધ વધુ સમય ચાલે તો ક્રૂડના ભાવ વધે તો ઉલટાનો દિવેલની નિકાસને આગળ જતા ફાયદો થઈ શકે. કારણ કે ક્રૂડ મોંઘું હોય, પામોલિન મોંઘું થાય તો દિવેલનો વપરાશ થોડોક વધી શકે. જ્યાં જ્યાં ઓઇલ રિગમાં વપરાય છે દિવેલ ત્યાં આગળ. પણ એ બધું જો અને તોનો સવાલ છે. હાલ પૂરતું બજાર બે દિવસથી કરેક્શનમાં છે. એનું મૂળ કારણ એ પણ હોઈ શકે કે બજાર 5900 થી સળંગ વધવાની શરૂ થઈ હતી અને 7019 સુધી વધી. એટલે 198 રૂપિયા ઘટે તો એ કઈ બહુ મોટી વાત ન ગણી શકાય. કારણ કે બહુ સાધારણ ઘટાડો થયો છે જેની સામે વધારો ખૂબ મોટો થયો છે. પણ આગળ જતા શું થઈ શકે એની અત્યારે સૌને ઇંતેજારી હોય. તો મિત્રો, 6800 લેવલ વાયદો જાળવી શકે તો સારી બાબત ગણાશે. અન્યથા 6725 અને 6650 સુધીનો ઘટાડો આવી શકે. 6800 ઉપર ટકી રહે તો 6925 રૂપિયા અને 7020 રૂપિયાનું પ્રતિકારક સ્તર બનશે. અને આ લેવલ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે હું વારે વારે કોમેન્ટમાં બાબત નહીં કહી શકું તો વિડીયો બરાબર સાંભળી લેજો. વાત કરીએ આપણે હાજર બજારની અંદર વાયદાની અસર કેવી થઈ એ બાબતની. તો વાયદા બજારમાં 40 રૂપિયા પ્રતિ મણ ઘટ્યા છે અને હાજર બજારમાં લગભગ 15-20 રૂપિયા ઘટ્યા છે. જે રીતે વાયદો વધતો હતો ત્યારે હાજર નહોતું વધતું, એવી રીતે હવે વાયદો ઘટ્યો ત્યારે હાજર બજાર એટલું નથી ઘટ્યું. જે ટોપમાં 1330 રૂપિયા ભાવ હતા એ આજે 1300-1305 રૂપિયા જેવો છે. એટલે એમાં 15-20 રૂપિયાનો ઘટાડો ગણી શકાય. હવે વાત કરીશ તમને સમગ્ર ગુજરાતની આવકની. તો આજે થોડીક વેચવાલી વધુ દેખાય છે. ગઈકાલે પણ હતી, આજે પણ છે. લગભગ 40-42 હજાર ગુણીનો પુરવઠો ગુજરાતના અલગ અલગ માર્કેટિંગ યાર્ડની અંદર આવ્યો છે. અને એરંડાના ભાવની વાત કરું તો 1240 રૂપિયાથી લઈ અને 1305 કે 1310 રૂપિયા સુધી વેપારો થઈ રહ્યા છે. રાજકોટની અંદર 90-100 ગુણીની આવક છે. 1260-1275 ના ભાવ હતા. ગોંડલની અંદર 200 ગુણીની આવક હતી. 1250-1280 રૂપિયાના ભાવ હતા. જૂનાગઢમાં લગભગ 100 ગુણીની આવક કે 1250-1300 રૂપિયાના ભાવ હતા. જામનગરની અંદર 200-250 ગુણીની આવક સામે 1240-1260 રૂપિયાના ભાવ હતા. દિવેલની અંદર વાત કરું તો 1330 રૂપિયાનો ભાવ બોલાઈ રહ્યો છે, જે વધીને એક તબક્કે 1350 સુધી અને 1355 સુધી પણ ગયો હતો. એની અંદર ઘટાડો થોડો વધારે દેખાય છે. તો આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ શું કરવું જોઈએ એની વાત કરીએ. તો મિત્રો, તમને 6800 હતો વાયદો, 7000 થયો. ત્યારથી કહેતો આવું છું, લગભગ 10-15 દિવસ થઈ ગયા એ બાબતને, કે એરંડા હોય તો તમારે 20-25% માલ આટલી બધી તેજી થઈ છે તો વેચવો જોઈએ. 1300 રૂપિયાની રાહ જોનારા ઘણા બધા ખેડૂત મિત્રો હતા અને મને વારંવાર એમ પણ કહેતા હતા
કે 1300 રૂપિયા થાય એટલે મારે વેચવા છે એરંડા, પણ એમાંથી કોઈ એવું નથી બોલ્યું કે મેં 1300માં એરંડા વેચ્યા. એટલે હજુ પણ ખેડૂતો 1500ની રાહે એરંડા નથી વેચતા. પણ મિત્રો, તમારી મરજી છે, તમારે રાખવા હોય તો. પણ જ્યારે બજાર ઊંચી ગયું હોય ત્યારે 20-25% નફો બુક કરી લેવો જોઈએ. આ હું તમને કપાસની બાબતમાં પણ ભારપૂર્વક કહેતો આવ્યો હતો અને અત્યારે તમને એરંડાની બાબતમાં પણ આ બાબત કહી રહ્યો છું, તો ખાસ ધ્યાનમાં લેજો. બપોરના આપણે ભાવનો વિડીયો ચોક્કસ મૂકીશું, તો આખો વિડીયો જોજો. આ વિડીયોની અંદર બસ આટલી જ વાત. ફરીથી મળીએ ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.